गुड मॉर्निंग विद्यार्थियों, कंप्यूटर विषय धोरण 9 चैप्टर 10। विद्यार्थियों, आपणे चैप्टर नंबर 10 में राइटर सॉफ्टवेर में दस्तावेजना सुधारा वधारा अने गोठवण विषय की माहिती मेळवी रह्या छे। चैप्टर नंबर 10 में आपणे विद्यार्थियों स्टैंडर्ड टूलबार नो उपयोग करीने कट कॉपी पेस्ट कमांड सीखी गया, अंडू रीडू सीखी गया, फाइंड एंड रिप्लेस कमांड सीखी गया। आ बधाज कमांड तमे एडिट मेनू माथी पण करी शको छो। त्यारबादना वीडियो में विद्यार्थी आपणे फॉर्मेटिंग टूलबार नो उपयोग जोई रह्या छीए। फॉर्मेटिंग टूलबार नो उपयोग करीने आपणे फॉन्ट टाइप, फॉन्ट साइज, बोल्ड, इटालिक, अंडरलाइन ए बधी इफेक्ट आपी दीधी छे। आ सिवाय लेफ्ट, राइट, सेंटर अने जस्टिफाय एलिमेंट विशे माहिती मेळवी, बुलेट्स एंड नंबर विशे पण माहिती मेळवी। बराबर, आटले सुधीनी माहिती आपणे मेळवी छे। आ माहिती तमे फॉर्मेट मेनूमां जईने पण करी शको छो, अथवा तो कोई शब्द पर राइट क्लिक करी अने ओपन થતા પોપઅપ મેનુમાંથી પણ આ વિકલ્પ કરી શકો છો। વિદ્યાર્થીઓ, આપણે આના અગાઉના વિડિયોમાં બુલેટ્સ એન્ડ નંબરિંગ સુધી ભણ્યા હતા, જેમાં મલ્ટી લેવલ લિસ્ટ એટલે કે નેસ્ટેડ લિસ્ટ વિશેની માહિતી આપણે જોઈ હતી। ક્રમબદ્ધ યાદી આપી હોય તો નંબર આપવાના, અક્રમિક યાદી આપી હોય તો બુલેટ્સ આપવાના, નંબરના બદલે કોઈ ચિહ્ન, જો અત્યારે મારી સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે બરાબર, એ ચિહ્ન છે। તો હવે વિદ્યાર્થીઓ, આપણે એમાં જ આગળ વધીએ છીએ। આપણે નેસ્ટેડ લિસ્ટ મેં તમને ભણાવ્યું હતું, પણ ફરી એક વખત રિવિઝન કરાવી દઉં। તો આજના આ વિડીયોમાં આપણે નેસ્ટેડ લિસ્ટ ભણવાનું છે, અને તમારા ડોક્યુમેન્ટમાં એટલે આપણે જે લખાણ લખ્યું છે, લખાણમાં કોઈ સ્પેલિંગ કે ગ્રામરની ભૂલ છે કે નહીં એ ચકાસણીનું પણ શીખવાનું છે બરાબર। કમ્પ્યુટર પાસે જે ડિક્શનરી છે, વર્ડ ડિક્શનરી, એનો ઉપયોગ પણ જોવાનો છે બરાબર। આ સિવાય ઓટો કરેક્ટ ઓપ્શન પણ જોવાનો છે કે સ્પેલિંગ જાતે કરેક્ટ થઈ જાય બરાબર, અથવા એકવાર લખ્યો હોય તો ફરીથી એનો સ્પેલિંગ રિપીટ કરવો હોય તો જાતે આવી જાય બરાબર। હવે જો વિદ્યાર્થીઓ, મારી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો સોફ્ટવેર, એમાં ઓપરેટિંગ સિસ્ટમ, વેબ બ્રાઉઝર, પછી હાર્ડવેર, એમાં મોનિટર અને કીબોર્ડ લખેલું છે બરાબર, દેખાય છે। તો જુઓ, હવે હું શું કરું છું, તો પહેલાં મેં આ રીતે એક સામાન્ય લિસ્ટ બનાવી દીધું છે। આ સામાન્ય લિસ્ટમાં આ સામાન્ય લિસ્ટ છે સોફ્ટવેર, સોફ્ટવેરમાં બે પ્રકાર, ઓપરેટિંગ સિસ્ટમ અને વેબ બ્રાઉઝર, હાર્ડવેર, હાર્ડવેરમાં મોનિટર અને કીબોર્ડ। તો હવે પહેલાં હું આ જે માહિતી મેં રેગ્યુલર લખી છે એને સિલેક્ટ કરી લઈશ। સિલેક્ટ કર્યા બાદ ફોર્મેટિંગ ટૂલબારમાં આપણે જવાનું છે બુલેટ્સમાં અથવા નંબરિંગમાં, બુલેટ્સ એન્ડ નંબરિંગમાં બરાબર। મારે નેસ્ટેડ લિસ્ટ બનાવવું છે તો અહીંયાથી જઈશ નંબરિંગમાં, જેની શોર્ટકટ કી છે F12 બરાબર। તો જો જેવું મેં નંબરિંગ પર ક્લિક કર્યું એટલે 1, 2, 3, 4 અને 5 અને 6 જેટલા મેં લખ્યા હતા એટલા આવી ગયા છે સ્પેલિંગ બરાબર। હવે મેં તમને અગાઉ પણ કીધું, ફરી એક વખત જ્યાં તમે એન્ટર આપશો એ નવી લાઇન ગણાશે એટલે ઓટોમેટિક કમ્પ્યુટર એને લાઇન નંબર આપી દેશે। આટલે સુધી આપણે કરી દીધું છે, આપણે નંબરિંગ આપી દીધા। હવે આપણો પ્રશ્ન એવો હતો કે પહેલો પોઈન્ટ છે એનો પહેલો મુદ્દો એટલે 1.1 આવવું જોઈએ, પછી આ બીજો પોઈન્ટ છે તે પહેલો પોઈન્ટનો બીજો મુદ્દો છે તો ત્યાં 1.2 આવવું જોઈએ બરાબર। એટલે આપણે જે ઇન્ડેક્સ બનાવીએ છીએ અનુક્રમને, કે જે આપણે કહીએ છીએ કે ભાઈ મેથ્સમાં એક્સરસાઇઝ નંબર 1 એમાં 1.1 એવી રીતે આપણે ઇન્ડેક્સ બનાવી છે, તો અહીંયા જ જેવું તમે બુલેટ્સ એન્ડ નંબરિંગ ઇન્સર્ટ કરો છો એવું તરત જ બુલેટ્સ પ્રોપર્ટી આવી જાય છે બરાબર। આવા જો નીચે ઓટોમેટિક એક ટૂલબાર એક્ટિવ થઈ ગયું જે બુલેટ્સ એન્ડ નંબરિંગ પ્રોપર્ટી માટેનું છે, એમાં તમારે જે સૌથી લાસ્ટ બટન છે બુલેટ્સ એન્ડ નંબરિંગ એના પર ક્લિક કરવાનું છે। હવે એમાં તમને એક વિન્ડો જોવા મળશે બુલેટ્સ એન્ડ નંબરિંગનો, જેમાં બુલેટ્સ અને નંબર ટાઈપ બરાબર એ આપણે ભણી ગયા, પણ આજે આપણે જોવાનું છે આઉટલાઇન, કયો વિકલ્પ આઉટલાઇન। ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, આ ચેપ્ટર પ્રેક્ટિકલથી જ હું બતાવીશ, પણ તમારે એના થિયોરીના પ્રશ્નો પણ યાદ રાખવાના છે કેવી રીતે। તો મલ્ટી લેવલ લિસ્ટ બનાવવા માટે અથવા નેસ્ટેડ લિસ્ટ બનાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે, બુલેટ્સ, નંબરિંગ, આઉટલાઇન કે આપેલ તમામ, તો કયો વિકલ્પ આવે આઉટલાઇન, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ બરાબર। આવા પ્રેક્ટિકલના જ પ્રશ્નો તમને પૂછાશે, એ રીતે પ્રશ્ન પૂછાય કે તમારે ક્રમબદ્ધ યાદી બનાવી છે તો કયા પ્રકારના લિસ્ટનો ઉપયોગ થશે, તો એમાં આવશે નંબરિંગ। તમારે અક્રમિક યાદી બનાવી છે એટલે ક્રમના બદલે ચોક્કસ ચિહ્ન મૂકવા છે તો કયા પ્રકારના ટૂલનો ઉપયોગ થાય છે, તો એમાં આવશે બુલેટ્સ। તો
तो आज ये प्रेक्टिकल हूँ तमने बतावु छू, ये प्रेक्टिकल तमारे घरे कॉम्प्यूटर होय ना होय ना थाय पण तमारे आ थ्योरी माटे पण समझवानुं छे ने जाणवानुं छे, बराबर। एवुं नहीं कहेवानुं के भाई आ मारी घरे कॉम्प्यूटर नथी ते आ मारे प्रेक्टिस नहीं थाय हुं आ विडियो शू करवा जाउं, नो, रॉन्ग छे। आ चेप्टर ज एवुं छे के जे प्रेक्टिकल रिगार्डिंग छे, पण एमांथी थ्योरीना नाना नाना प्रश्नो आपणने एमसीक्यू पूछाय छे કે ભાઈ બુલેટ્સ એન્ડ નંબરિંગ છે તો એમાં કેટલા કેટલા વિકલ્પો હોઈ શકે, તો જો બુલેટ્સ એન્ડ નંબરિંગ આપણે ક્લિક કરી, જેવું આપણે નંબરિંગ પર ક્લિક કરીએ અહીંયા નીચે બુલેટ્સ એન્ડ નંબરિંગ પ્રોપર્ટી ઓપન થઈ ગઈ, એની જાતે જ થશે, બરાબર। એમાં લેવલ અપ, લેવલ ડાઉન, બરાબર, એ બધા વિકલ્પ તમને જોવા મળે છે, સબ લેવલ ડાઉન, સબ લેવલ અપ, બરાબર। આ બધા જ વિકલ્પો તમને અહીંયા જોવા મળે છે, મારું કર્સર જે જગ્યાએ ફરે છે, માઉસ પોઇન્ટર એ જગ્યાએ ધ્યાન આપજો, બરાબર। જુઓ બુલેટ્સ છે, નંબર છે, તમને અલગ અલગ ઘણા બધા ઓપ્શન મળે છે, બરાબર। ડિમોટ લેવલ, પ્રમોટ લેવલ, નંબર ઓન ઓફ, બરાબર, મલ્ટી લેવલ નંબરિંગ, આ બધા જ ઓપ્શન તમને અહીંયા જોવા મળશે। એમાંથી મેં સૌથી જે લાસ્ટ ઓપ્શન હતું બુલેટ્સ એન્ડ નંબરિંગ પ્રોપર્ટીનો વિન્ડો, એના પર મેં ક્લિક કરી એટલે આ નાનકડો વિન્ડો ખુલી ગયો। હવે આ વિન્ડોમાં હું આ સ્ટાઇલ નક્કી કરું છું, તો પહેલો પોઈન્ટ, એનો પહેલો મુદ્દો એટલે 1.1, બરાબર, તો એના પર મેં ક્લિક કરી અને ઓકે કર્યું। હવે હજુ પણ અહીંયા મારું લિસ્ટ બદલાયું નથી। હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે હવે લિસ્ટ બદલવા માટે આઉટલાઇન સ્ટાઇલ તો મળી ગઈ છે, પણ એની ઇફેક્ટ જોવા માટે તમારે શું કરવાનું, તો જે તમારો સ્પેલિંગ છે કે પહેલો મારો સોફ્ટવેર છે એ તો એમને એમ જ રાખવાનું છે, એને એક જ નંબર આપવાનો છે। હવે જે ઓપરેટિંગ સિસ્ટમ છે એને મારે 1.1 કરવાનું છે, તો મેં કર્સર ક્યાં મૂક્યું છે, ઓપરેટિંગ સિસ્ટમની આગળ, અને કીબોર્ડમાંથી TAB ટેબ કી પ્રેસ કરવાની છે। કઈ કી? ટેબ, TAB ટેબ, ફરી યાદ રાખજો, જે સ્પેલિંગને સબ હેડિંગમાં લેવું હોય, એટલે મેઇન હેડિંગ સોફ્ટવેર છે, એનું સબ હેડિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે, તો જે સ્પેલિંગને સબ લેવલમાં લેવું હોય ત્યાં પહેલાં કર્સર મૂકવાનું અને કીબોર્ડમાંથી TAB ટેબ કી આપવાની, બરાબર। જેવું તમે ટેબ કી આપશો ઓટોમેટિક જુઓ 1.1 થઈ ગયું। હવે ફરી હું કર્સર વેબ બ્રાઉઝર પર રાખું છું, જો ત્યાં વેબ બ્રાઉઝર પર છે, અને ફરી કીબોર્ડમાંથી ટેપ કી આપીશ તો શું થઈ ગયું, 1.2, ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ। હવે બીજો મારો મુદ્દો છે હાર્ડવેર, તો હાર્ડવેર એઝ ઇટ ઇઝ રાખું છું, પણ હાર્ડવેરમાં મોનિટર અને કીબોર્ડ, મોનિટર અને કીબોર્ડ બે વિકલ્પ છે, તો મોનિટર એ મારો હાર્ડવેર જે મુખ્ય વિભાગ છે એનો એક સબ વિભાગ છે, તો ત્યાં હું મોનિટર આગળ કર્સર રાખીશ અને ટેપ કી આપીશ તો જુઓ શું થઈ ગયું, 2.1। એટલે સેકન્ડ પોઈન્ટ હતો હાર્ડવેર, એનો પહેલો મુદ્દો છે મોનિટર। ફરીથી હું કીબોર્ડ પર કર્સર રાખીશ અને ટેપ કી આપીશ તો શું થઈ ગયું, હાર્ડવેર મારો બીજો મુદ્દો અને એનો બીજો ટોપિક છે 2.2, ખ્યાલ આવે છે। એટલે આ રીતે તમે સબ લેવલ બનાવી શકો છો, એટલે કે મુખ્ય ટાઇટલ સોફ્ટવેર અને એમાં બે વિભાગ, મુખ્ય ટાઇટલ હાર્ડવેર અને એમાં પાછા બે વિભાગ। હજુ પણ તમારે મોનિટરમાં ઉમેરવું હોય કે ભાઈ મોનિટર તો LED અને LCD, તો 2.2નો પણ પહેલો અને બીજો મુદ્દો, ખ્યાલ આવે છે હું શું કહું છું એ જુઓ। હવે મોનિટરની પાછળ હું ક્લિક કરું અને એન્ટર આપું, મોનિટરનો એક પ્રકાર હું લખું છું LCD, બરાબર, મેં શું લખ્યું, LCD। હવે કર્સર LCDની આગળ રાખી અને ટેપ કી આપું તો જુઓ શું બન્યું, સેકન્ડ પોઈન્ટ હતો હાર્ડવેર, એમાં પહેલો મુદ્દો એટલે 2.1 હતો મોનિટર, મોનિટરનો બી પહેલો મુદ્દો એટલે 2.1.1 LED LCD, ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ। તો આ રીતે તમારે બુલેટ્સ એન્ડ નંબરિંગ પ્રોપર્ટીમાં જવાનું, એમાંથી કયો વિકલ્પ સિલેક્ટ કરવાનો છે, આઉટલાઇન, કયો વિકલ્પ, આઉટલાઇન, આઉટલાઇન વિકલ્પ સિલેક્ટ કર્યા બાદ કર્સર સ્પેલિંગની આગળ રાખવાનું અને કીબોર્ડમાંથી TAB ટેપ કી પ્રેસ કરવાની, જેવું તમે ટેપ કી પ્રેસ કરશો એવું તરત જ તમારે લેવલ બદલાશે, 1.1, 1.2, 2.1, 2.1.1, એ રીતે અલગ અલગ લેવલ બદલાશે, ખ્યાલ આવશે, જેને મલ્ટી લેવલ લિસ્ટિંગ પણ કહેવામાં આવે, નેસ્ટેડ લિસ્ટિંગ પણ કહેવામાં આવે, કે ભાઈ એક લિસ્ટની અંદર બીજા સબ વિકલ્પ, ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ। હવે જુઓ આ બધી જ ઇફેક્ટ મારે કાઢી નાખવી છે, બરાબર, તો સિમ્પલ તમારે જે લખાણ છે બધું લખાણ સિલેક્ટ કરી દો અને અહીંયાથી બુલેટ્સ એન્ડ નંબરિંગનો જે વિકલ્પ હતો નંબરિંગ, બરાબર, જે અત્યારે એક્ટિવ જ એક્ટિવ છે એટલા માટે એક્ટિવ બતાવે છે, એના પર ક્લિક કરો તો જુઓ પાછી ટેક્સ્ટ રેગ્યુલર થઈ ગઈ, બરાબર।
તમે એકવાર ક્લિક કરશો એટલે ઇફેક્ટ બતાવશે, ફરી ક્લિક કરો તો ઇફેક્ટ દૂર થશે. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો આ થયું મલ્ટી લેવલનું ઉદાહરણ. એવી જ રીતે જો હું તમને બુલેટ્સમાં બતાવી દઉં મલ્ટી લેવલ, પહેલાં હું લખાણ સિલેક્ટ કરી લઉં છું, ત્યારબાદ આપણે જે છે એ ફોર્મેટિંગ ટૂલબારમાં બુલેટ્સ ઓપ્શનમાં, જેવું તમે બુલેટ વિકલ્પ પસંદ કરશો એવું તરત બુલેટ્સ પ્રોપર્ટીનો ટૂલબાર આવી જશે, જેમાં આપણે છેલ્લો વિકલ્પ છે બુલેટ્સ એન્ડ નંબરિંગ એના પર ક્લિક કરીએ. એમાંથી આપણે સિલેક્ટ કરીએ છીએ આઉટલાઇન, કયો વિકલ્પ આઉટલાઇન, અને આઉટલાઇનમાં મારે આવી સ્ટાઇલ જોઈએ છે. જુઓ અહીંયા સ્ટાઇલ આપેલી જ છે, તો ભાઈ તમારે અહીંયાથી કોઈ પણ સ્ટાઇલ સિલેક્ટ કરી શકાય. કે મેઇન ટોપિક છે એમાં એરો આવશે આ રીતનો ટ્રાયેંગલ, સબ ટોપિકમાં એરો આવશે, એના સબ ટોપિકમાં આવું ડાયમંડ શેપ આવશે, એના સબ ટોપિકમાં સર્કલ આવશે. એટલે 1, 1.1, 1.1.1, ખ્યાલ આવે છે? એવી રીતનું બુલેટ્સ આપવા છે. તો હું પહેલાં સિલેક્ટ કરી લઉં એ સ્ટાઇલ અને શું કરી દઈશ, ઓકે. ઓકે કર્યા બાદ જો બધામાં કોમન સ્ટાઇલ આવી ગઈ. પણ હવે સબ લિસ્ટ બનાવવા માટે શું કરવાનું, તો કર્સર સ્પેલિંગની આગળ રાખો અને કીબોર્ડમાંથી ટેબ કી આપો. તો જો એરો બદલાઈ ગયો, કીબોર્ડમાંથી કઈ કી આપવાની, ટેબ કી, એટલે એ સબ હેડિંગ બની જશે. હવે આ LCDમાં મેં બે વખત ટેબ કી આપી એટલે હેડિંગનું સબ હેડિંગ મોનિટર અને એનું બી સબ હેડિંગ LCD, એટલે LCDમાં મેં બે વખત ટેબ કી આપી. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? બરાબર, ટેબ કીનો ઉપયોગ કરવાનો છે આઉટલાઇન માટે, તમારે એટલું યાદ રાખવાનું છે. આટલો ખ્યાલ આવશે? તો હવે આપણે આના પછીનો નેક્સ્ટ ટોપિક જોઈ લઈએ છીએ. આના પછી નેક્સ્ટ ટોપિક આપણે આવે છે કે જોડણી અને વ્યાકરણની ચકાસણી. જોડણી અને વ્યાકરણની ચકાસણી જુઓ, આ મારી પાસે એક આખું પેજ છે, બે પેજમાં આપણે માહિતી લખી છે, જેમાં મેં એક પેરેગ્રાફને બે ત્રણ વખત કોપી કરી દીધી છે અને ત્યારબાદના પેજમાં મેં બુલેટ્સ એન્ડ નંબરિંગ દર્શાવ્યા છે. બરાબર, હવે અહીંયા આ જે મેં પેરેગ્રાફ લખ્યો છે ને, એમાં હું અમુક સ્પેલિંગમાં ભૂલ કરી દઉં છું. ઉદાહરણ તરીકે ધારો કે અહીંયા મેં હેવ લખ્યું છે, એમાં ઈ કાઢી નાખું છું. બરાબર, પછી ફરી હવે આપણે સ્પેલિંગ ચેક કરાવવા માટે આપણે એને સ્પેલિંગ ચેક કરાવવા છે, એટલે કે સ્પેલિંગની ચકાસણી કરાવી છે. બરાબર, તો રાઇટર સોફ્ટવેરમાં પણ એ સુવિધા આપેલી જ છે. તો એના માટે તમારે શું કરવાનું, કે જ્યાં સ્પેલિંગની ભૂલ તમને લાગતી હોય ત્યાં કર્સરની રાઇટ ક્લિક કરવાની, રાઇટ ક્લિક. પણ એમાં એક શરત છે કે તમને કેવી રીતે ખબર પડશે કે આ સ્પેલિંગની ભૂલ છે કે નહીં. બરાબર, તો એના માટે તમારે શબ્દની નીચે રેડ લાઇન અથવા તો બ્લુ કલરની લાઇન આવી જશે, રેડ અથવા તો બ્લુ કલરની લાઇન આવી જશે. જુઓ હું અહીંયા નીચે જ લખી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. અહીંયા નીચે હું સ્પેલિંગ લખું છું, COMPU નથી લખતી અને TER લખું છું. બરાબર, પછી બીજું એક સ્પેલિંગ એવી રીતે જ લખું છું, STANDARD, સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડનો સ્પેલિંગ મેં ખોટો લખ્યો, કોમ્પ્યુટરનો સ્પેલિંગ મેં ખોટો લખ્યો. બરાબર, હવે મેં જાણી જોઈને એ સ્પેલિંગ ખોટા લખ્યા છે, અથવા તો તમારે ટાઈપ કરતાં કરતાં પણ આવી રીતે સ્પેલિંગની ભૂલ થઈ શકે, તો અહીંયા હું તમને જોડણી કેવી રીતે ચકાસવી, સ્પેલિંગ કેવી રીતે ચકાસવા એની સમજૂતી આપું છું. તો પહેલાં તો મેં બે સ્પેલિંગ લખ્યા, કોમ્પ્યુટર અને સ્ટાન્ડર્ડ, મારા બંને સ્પેલિંગ ખોટા છે. તો એ સ્પેલિંગની નીચે જો રેડ કલરની લાઇન આવે છે, એ લાઇન કેવી છે, માકી ચૂકી, એટલે કે વેબી લાઇન. બરાબર, તો આ MCQ માટે ખાસ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ, કે રેડ વેબી લાઇન શેનો નિર્દેશ કરે છે. તો રેડ વેબી લાઇન સ્પેલિંગ મિસ્ટેકનો નિર્દેશ કરે છે, એટલે કે સ્પેલિંગ ખોટો છે એ દર્શાવે છે. અથવા તમને આ પ્રશ્ન આવી રીતે પણ પૂછાય કે જોડણીની ભૂલ દર્શાવવા કયા કલરની લાઇન વપરાય છે, તો લાલ કલરની, રેડ કલરની. અથવા આ રીતે પણ પૂછાય કે જોડણીની ભૂલ દર્શાવવા માટેનો રંગ કયો છે. બરાબર, તો આ રીતે તમને આજે આપણે પ્રેક્ટિકલ જોઈએ છીએ, તો એમાંથી જ પણ તમને આ રીતે પ્રશ્ન પૂછી શકાય છે. હવે આ ભૂલ સુધારીશું કેવી રીતે, તો મેં તમને અગાઉ પણ કહી દીધું કે ભૂલ, કોઈ કોમ્પ્યુટર પાસે કોઈ પણ કામ કરવા માટેની ચાર રીતો હોય છે. એક તો શોર્ટકટ કી કીબોર્ડમાંથી, અથવા એ શબ્દ ઉપર રાઇટ ક્લિક કરો, અથવા મેનુના વિકલ્પનો ઉપયોગ કરો, અથવા ટૂલબારનો ઉપયોગ કરો. બરાબર,
तो आपणे पहली रीत जोईए छे मेनू नो विकल्प, बराबर। पहली रीत आपणे जोईए छे के मेनू बार नो उपयोग करीने, तो टूल्स मेनू में विकल्प छे स्पेलिंग एंड ग्रामर। कयो विकल्प छे? स्पेलिंग एंड ग्रामर, एना पर क्लिक करवानी। अथवा कीबोर्ड नी शॉर्टकट की छे F7, कई छे? F7। तो ए F7 फंक्शन की वापरीने पण तमे तमारू काम करी शको छो। तो अहींया हूँ स्पेलिंग एंड ग्रामर में क्लिक करूँ छू, तो जुओ तरत ज कम्प्यूटर पासे इंग्लिश डिक्शनरी छे, इंग्लिश डिक्शनरी छे। तो ए डिक्शनरी में COMPTER एवो कोई स्पेलिंग नथी, तो आने भरतो एटले के COMPTER ने भरतो बीजा केटला स्पेलिंग छे, तो ए जो अहींया सजेशन बॉक्स में एने आपी दीधु, देखाय छे नीचे सजेशन बॉक्स। तो ए सजेशन बॉक्स में जे आप्या छे बधा स्पेलिंग साचा छे, तमे लख्यो ए स्पेलिंग खोटो छे। तो तमारे आ सजेशन बॉक्स मांथी साचो स्पेलिंग शोधीने लखवानो छे। धारो के हूँ शोधी दऊं छू कम्प्यूटर, अने पछी आपणे शुं आपी देवानुं छे एने? चेन्ज। शुं करवानुं छे? चेन्ज। એટલે તમે જે ખોટો સ્પેલિંગ લખ્યો હતો એ બદલાઈ અને હવે સાચો સ્પેલિંગ કમ્પ્યુટરનો આવી જશે। ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? જો હવે આ સ્પેલિંગ એન્ડ ગ્રામરનો વિન્ડો હું બંધ કરું છું, હવે પાછા આપણા ડોક્યુમેન્ટમાં જતા રહીએ છીએ। તો જો કમ્પ્યુટર નીચે જે રેડ લાઈન આવતી તે જતી રહી, કારણ કે સ્પેલિંગ હવે સાચો થઈ ગયો છે। ખ્યાલ આવે છે? હવે એવી જ રીતે આપણે સ્ટાન્ડર્ડનો સ્પેલિંગ જોઈએ। જો સ્ટાન્ડર્ડ, તો ટૂલ્સમાં જઈને કયો ઓપ્શન લેવાનું છે? સ્પેલિંગ એન્ડ ગ્રામર। टूल्स मेनू ना कया विकल्प द्वारा स्पेलिंग एंड ग्रामर चकासी सकाय छे? तो बराबर जोडणी नी भूल सुधारी सकाय छे, तो स्पेलिंग एंड ग्रामर विकल्प खास ध्यान राखजो। कया मेनू नो उपयोग करीने जोडणी नी भूल सुधारी सकाय छे? तो टूल्स मेनू, बराबर। आ रीते तमारे प्रश्नो याद राखवाना छे। कया मेनू नो उपयोग करीने जोडणी नी भूल सुधारी सकाय छे? तो के टूल्स मेनू। એવી જ રીતે ટૂલ્સ મેનુનો કયો વિકલ્પ જોડણીની ભૂલ સુધારવા વપરાય છે? તો કે સ્પેલિંગ એન્ડ ગ્રામર। સ્પેલિંગ એન્ડ ગ્રામરની ચકાસણી માટેની શોર્ટકટ કી કઈ છે? F7, બરાબર। આ રીતે તમારે પ્રશ્નો યાદ રાખવાના છે, હું તમને પ્રેક્ટિકલમાં બતાવું છું પણ થિયરીમાં આ રીતે બધું યાદ રાખવાનું છે, ખાસ ધ્યાન રાખજો। હવે આપણે સ્ટાન્ડર્ડનો સ્પેલિંગ સુધારવો છે, કમ્પ્યુટરનો તો થઈ ગયો। હવે હું કીબોર્ડમાંથી F7 કી પ્રેસ કરું છું, તો જુઓ F7 કી મેં પ્રેસ કરી તો પણ ઇંગ્લિશ ડિક્શનરી મારી ખુલી ગઈ। હવે મેં જે સ્પેલિંગ લખ્યો છે STANDAD એ મારો ખોટો સ્પેલિંગ છે, રેડ કલરમાં તો આવે ચોરડી। હવે એની નીચે સજેશન બોક્સ છે, જુઓ તો એ સજેશન બોક્સમાં સ્ટાન્ડર્ડ, સ્ટાન્ડર્ડ, સ્ટાન્ડર્ડ અને સ્ટેન્ડ એવા બધા ઓપ્શન આપેલા છે। તો એમાંથી તમારે સાચો સ્પેલિંગ તમારે જે જરૂરી છે કયો છે? તો કે સ્ટાન્ડર્ડ। તો સ્ટાન્ડર્ડ પર ક્લિક કરી દો અને પછી એને શું કરી દો? ચેન્જ, બરાબર। તમે જેવું ચેન્જ કરશો એવું તરત જ કમ્પ્યુટર શું કરશે? તમારો જે ખોટો સ્પેલિંગ હતો એ સુધારી અને સાચો સ્પેલિંગ લખી દેશે। ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ આટલું? બરાબર છે, ખ્યાલ આવશે। હવે ત્રીજી રીત જોઈએ, જો અહીંયા હું ફરી કોઈ સ્પેલિંગ લખી નાખું, ધારો કે હું સ્પેલિંગ લખું છું SCIENCE, આ સાયન્સનો સ્પેલિંગ છે પણ હું હાથે કરીને વચ્ચેથી સી કાઢી નાખું છું, બરાબર। તો જો નીચે રેડ લાઈન દેખાય છે, રેડ લાઈન આવી ગઈ, બરાબર। તો અહીંયા રેડ લાઈન તમને જોવા મળે છે, એટલે મારો સ્પેલિંગ ખોટો છે। હવે આપણે પહેલી રીત જોઈ હતી ટૂલ્સ મેનુમાં જઈને સ્પેલિંગ એન્ડ ગ્રામર, બીજી રીત આપણે જોઈ F7 ફંક્શન કી, હવે ત્રીજી રીત જુઓ। આ જે મેં સ્પેલિંગ લખ્યું છે ને સ્પેલિંગ ઉપર જ હું માઉસ પોઈન્ટર રાખું છું અને રાઈટ ક્લિક કરું છું, તો રાઈટ ક્લિક કરીશ એમાં તરત જ જુઓ સ્પેલિંગ એન્ડ ગ્રામરનો ઓપ્શન ખુલી જશે, જેને આપણે પોપઅપ મેનુ કહીએ છીએ। ખોટા સ્પેલિંગ ઉપર રાઈટ ક્લિક કરવાની એટલે સ્પેલિંગ એન્ડ ગ્રામરનો સજેશન બોક્સ ઓટોમેટિક ખુલી જશે, એમાંથી તમારે તમારો સાચો સ્પેલિંગ સિલેક્ટ કરવાનો। ધારો કે સીન, સાયન્સ, સાયન્ટિસ્ટ, તો આપણે કયો સ્પેલિંગ લેવો છે? સાયન્સ। જેવું તમે સાયન્સ પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક એ સ્પેલિંગ બદલાઈ જશે। ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? થોડુંક હજુ આમાં આગળ જોઈએ કે વ્યક્તિનું નામ કે એરિયાના નામ ડિક્શનરીમાં ના હોય, બરાબર। વ્યક્તિ કે એરિયાના નામ ડિક્શનરીમાં ના હોય, ધારો કે તમે તમારું નામ લખો તો એ સ્પેલિંગ ખોટો બતાવે, તમે કોઈ એરિયાનું નામ લખો તો એનો સ્પેલિંગ બી ખોટો બતાવે, કારણ કે એ ડિક્શનરીમાં હોતા નથી। તો આપણે એવા કોઈ સ્પેલિંગ, ધારો કે અમદાવાદ, તો અમદાવાદનો હું સ્પેલિંગ લખું અને એ મને ખોટો બતાવે, બરાબર, મેં સાચું લખ્યું છે પણ ખોટો બતાવે છે, તેનું કારણ શું છે? કે એની ડિક્શનરીમાં નથી,
तो हवे आपणे एवुं करीए छीए के अमुक एवा स्पेलिंग एरियाना के जे आपणे आपणी रीते लखवा छे आपणी डिक्शनरी प्रमाणे बनाव्या छे, तो आपणे शुं करवानुं, आपणे जे स्पेलिंग लखीए छीए ए स्पेलिंगने कम्प्यूटरने डिक्शनरीमां एड करवा पड़े। शुं करवुं पड़े? એડ કરવા પડે। ધારો કે શહેરનું નામ, કોઈ વિસ્તારનું નામ, બરાબર, કોઈ ફાઇલનું નામ, તો એ બધું ડિક્શનરીમાં ના હોય, તો એ રીતે આપણે નવા નવા સ્પેલિંગ, આપણે સાચા લખેલા સ્પેલિંગ પણ આપણે ડિક્શનરીમાં એડ કરી શકીએ છીએ। કેવી રીતે કરવાનું છે હવે હું એને તમને પ્રેક્ટિકલમાં બતાવું છું। ઉદાહરણ તરીકે અહીંયા હું સ્પેલિંગ લખું છું અમદાવાદ, એ એચ M E D A B A D। જો તરત જ રેડ લાઇન આવી ગઈ, સ્પેલિંગ સાચો છે પણ એની ડિક્શનરીમાં નથી, તો હવે આપણે આ સ્પેલિંગને એની ડિક્શનરીમાં એડ કરવો પડશે, આ સ્પેલિંગને એની ડિક્શનરીમાં જોડવો પડશે। તો કેવી રીતે? તો તમે ત્રણમાંથી કોઈ પણ એક મેથડ વાપરી શકો, રાઇટ ક્લિક કરી શકો, અથવા F7 દબાવી શકો, અથવા ટૂલ્સ મેનુમાં જઈને સ્પેલિંગ એન્ડ ગ્રામર, બરાબર, જેવું તમે રાઇટ ક્લિક કરશો એટલે તરત જ તમને અમદાવાદમાં એડ વિકલ્પ જોવા મળશે। કયો વિકલ્પ? એડ। તો એડ ઉપર તમે ક્લિક કરશો એટલે તરત જ ઓટોમેટિક એમાંથી રેડ લાઇન જતી રહેશે અને એ સ્પેલિંગ તમારી ડિક્શનરીમાં એડ થઈ જશે। જો તમે ફરીથી એનું એ જ સ્પેલિંગ લખશો તો હવે એમની નીચે રેડ લાઇન નહીં બતાવે, કારણ કે હવે એ ડિક્શનરીમાં એડ થઈ ગયું છે। ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? બરાબર। તો આ રીતે તમે એરિયાના કે નકશા પ્રમાણે આવતી કન્ટ્રીના નામ પણ શબ્દકોશમાં ડિક્શનરીમાં એડ કરી શકો છો। કોઈ શાળાનું નામ હોય, કોઈ એરિયાનું નામ હોય કે જે સ્પેલિંગ આપણે વારંવાર યુઝ કરવામાં આવતા હોય, તો એને આ રીતે રાઇટર સોફ્ટવેરની ડિક્શનરીમાં એડ કરી શકો છો। ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? તો હવે આપણે આગળનો ટોપિક જોઈએ। આપણે પહેલાં જોયું નેસ્ટેડ લિસ્ટિંગ, ત્યારબાદ આપણે જોયું સ્પેલિંગ એન્ડ ગ્રામર। સ્પેલિંગ એન્ડ ગ્રામર માટે એટલે કે જોડણીની જો ભૂલ હશે, ગ્રામર સ્પેલિંગની કોઈ ભૂલ હશે તો એ રેડ કલરમાં બતાવશે, અને જો ગ્રામરની ક્યાંક ભૂલ હશે, બરાબર, તો એ ગ્રામરની ભૂલમાં ગ્રીન કલર બતાવે છે। હવે ઘણી વખત એવું થાય કે આપણે એ સ્પેલિંગ એડ નથી કરવું, એટલે એના શબ્દકોશમાં ડિક્શનરીમાં મૂકવો નથી, પણ આપણે એ સ્પેલિંગને સાચો દર્શાવવો છે, તો એના માટે તમારે ઇગ્નોર વિકલ્પ વાપરવાનો। કયો વિકલ્પ? ઇગ્નોર, એટલે કે ખોટી જોડણીવાળા શબ્દોને પણ કમ્પ્યુટર જવા દેશે, ઇગ્નોર કરી દેશે, એમ કે ભાઈ ખોટી છે તો એ ચાલશે, નીચે રેડ લાઇન આવશે નહીં, બરાબર। તો કેવી રીતે? તો જુઓ, ફરીથી અહીંયા હું કોઈ સ્પેલિંગ લખું છું, ધારો કે હું લખી દઉં છું ગુજરાત, બરાબર, તો જુઓ તરત જ રેડ લાઇન આવી ગઈ છે, કારણ કે ગુજરાત ડિક્શનરીમાં નથી। એટલે હવે આપણે શું કરીએ છીએ? તો એના પર રાઇટ ક્લિક, અને રાઇટ ક્લિકમાં જો ઇગ્નોર અને ઇગ્નોર ઓલ બે વિકલ્પ આપેલા છે, બરાબર। ઇગ્નોર એટલે શું થશે કે એક વખત એને જે ખોટો લખ્યો છે એને બી સાચો ગણી અને જવા દેશે। ઇગ્નોર ઓલ એટલે તમારા દસ્તાવેજમાં જેટલી વખત આ સ્પેલિંગ લખ્યો છે એટલી વખત એને સાચો દર્શાવી અને જવા દેશે, બરાબર। ડિક્શનરીમાં શબ્દકોશમાં એડ પણ નહીં કરે, એની સ્પેલિંગ મિસ્ટેક સુધારશે પણ નહીં, પણ એને શું કરી દેશે? ઇગ્નોર, બરાબર છે, આપોઆપ ખોટો શબ્દ સાચો દર્શાવી દેશે। જો હું ઇગ્નોર પર ક્લિક કરું છું તો જો નીચેથી રેડ લાઇન જતી રહી, એટલે મને એવું થાય કે સ્પેલિંગ તો સાચો જ છે, પણ સ્પેલિંગ સાચો નહીં હોય, કારણ કે એની સ્પેલિંગ સાચો છે પણ એની ડિક્શનરીમાં નથી એટલે બતાવતું નથી, રેડ લાઇન આવે છે। ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો આ આપણે જોયું સ્પેલિંગ અને ગ્રામર વિશેની વાત। ટૂલ્સ મેનુમાં જઈને પણ તમે ગ્રામર એન્ડ સ્પેલિંગ ચેક કરાવી શકો છો, F7 શોર્ટકટ કીથી પણ કરી શકો છો, અને જે શબ્દ નીચે સ્પેલિંગ નીચે રેડ લાઇન આવે છે એના પર રાઇટ ક્લિક કરીને પણ તમે કામ કરી શકો છો। કમ્પ્યુટર પાસે ખુદની US ઇંગ્લિશ ડિક્શનરી છે જેમાં બહુ બધા શબ્દો આપેલા છે। હવે આપણે થોડું આગળ વધીએ વિદ્યાર્થીઓ। તમે આ શબ્દકોશમાં નવા શબ્દો એડ બી કરી શકો છો, અને તમારા શબ્દોને સાચા ઠરાવવા તમે ઇગ્નોર પણ કરી શકો છો। ત્યારબાદ હવે આપણે વિદ્યાર્થીઓ આવે છે કે આપણે દસ્તાવેજમાં કંઈ પણ લખી રહ્યા છે, તો એ લખવામાં મારે કોઈ સારા શબ્દો શોધવા છે કે ભાઈ હું એવું લખું છું હેપી, આઈ એમ હેપી, તો હવે હેપી તો
લગભગ હવે બધા વાપરે જ છે આ શબ્દ, પણ અત્યારે માર્કેટમાં હેપીને બદલે બધા શું વાપરે છે, કુલ યા કુલ બેબી કુલ એમ એવી રીતે, બરાબર. તો કહેવાનો મતલબ છે વિદ્યાર્થીઓ કે જે હું સ્પેલિંગ લખું છું એને રિગાર્ડિંગ, એને રિલેટેડ, એના સમાનાર્થી શબ્દ અને વિરોધી શબ્દ પણ મારે જોવા છે. તો એના માટે તમારે શબ્દાર્થ ખોલવા માટે, શબ્દાર્થ બરાબર, જેને આપણે શબ્દાર્થ કહીએ છીએ, તો શબ્દાર્થ ખોલવા માટે તમારે ટૂલ્સ મેનુમાં લેંગ્વેજ વિકલ્પનો ઉપયોગ કરવાનો છે. કયો વિકલ્પ? લેંગ્વેજ. અને લેંગ્વેજમાં તમારે છે થીસોરસ, થીસોરસ બરાબર. જેવું તમે થીસોરસ કરશો એવું તમારી સામે બધા સજેશન આવી જશે, એનું નામ શું છે, એનું એક્ઝેક્ટિવ શું છે, એનું એન્ટી, એનું એન્ટોનિમ્સ એટલે કે વિરોધી શબ્દ શું છે, બધું જ આવી જશે, પણ ઇંગ્લિશમાં બરાબર. કારણ કે ઇંગ્લિશ ડિક્શનરી છે એટલે. જો હું તમને એનું ઉદાહરણ સમજાવું, ધારો કે અહીંયા હું લખું છું ગુડ, જી ડબલ ઓ ડી, ગુડ, મેં ગુડ લખ્યું, સ્પેલિંગ સાચો છે. હવે આ ગુડના બદલે મારે એને એના જેવો જ એનો સમાનાર્થી શબ્દ બરાબર શોધવો છે, જોવો છે. તો હું ગુડ શબ્દ મેં સિલેક્ટ કરી લીધો, ટૂલ્સ મેનુમાં જઈશ, લેંગ્વેજમાં જઈશ, લેંગ્વેજમાં હું થીસોરસમાં જઈશ, જેની શોર્ટકટ કી છે કંટ્રોલ એફ સેવન. તો અહીંયા તમારો એમસીક્યુ બન્યો, સમાનાર્થી શબ્દો જોવા માટેની શોર્ટકટ કી કંટ્રોલ એફ સેવન, અથવા ટૂલ્સ મેનુમાં લેંગ્વેજ, લેંગ્વેજમાંથી થીસોરસ વિકલ્પ. આ રીતે યાદ રાખજો. તો જુઓ, ગુડના બદલે તમે ગ્રેટ પણ કહી શકો, ગ્રોવી પણ કહી શકો, નીટ પણ કહી શકો, નિફ્ટી પણ કહી શકો બરાબર, ગુડ સેન્સ પણ કહી શકો, સેટિસ્ફેક્ટરી પણ કહી શકો, સોલિડ બી કહી શકાય ઘણી વખત એને. કેમ છે, મજામાં? યા સોલિડ આપણે એવા બી શબ્દ આપે છે. ગુડના બદલે તમે વેલ, સુપર, બેસ્ટ પણ કહી શકો છો, બેટર પણ કહી શકો છો. તો આ બધા જ શબ્દો છે ઓલ્ટરનેટિવ કે જે તમે વાપરી શકો છો ગુડના બદલે બરાબર. તો આ રીતે તમને સજેશન મળે છે સમાનાર્થી શબ્દો ઘણા બધા, એને રિગાર્ડિંગ તમને જોવા મળશે સજેશનમાં બરાબર. એમાંથી તમને જે પણ શબ્દ સારો લાગે કે ભાઈ ગુડના બદલે મારે બેસ્ટ મૂકવું છે, તો હું બેસ્ટ ઉપર ક્લિક કરીશ બરાબર. અને પછી આપણે એને શું કરી દઈશું, રિપ્લેસ. તો જે જગ્યાએ ગુડ લખ્યું તેની જગ્યાએ હવે શું થઈ જશે, બેસ્ટ. એટલે આ રીતે તમે એને રિપ્લેસ પણ કરી શકો છો. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ બરાબર. તો આજના આ વિડીયોમાં આપણે જોયું સ્પેલિંગ એન્ડ ગ્રામર, નેસ્ટેડ લિસ્ટ અને થીસોરસ બરાબર. થીસોરસ ખાસ ધ્યાન રાખજો, લેંગ્વેજમાં જેને શું કરવાનું છે, થીસોરસ, અથવા એની શોર્ટકટ કી છે કંટ્રોલ એફ સેવન. કંટ્રોલ એફ સેવન લખશો એટલે તમને અહીંયા બતાવી દેશે, પહેલાં એ સ્પેલિંગ લખી નાખવાનો અને પછી એને શોધવાનું બરાબર. ધારો કે અહીંયા એક સ્પેલિંગ લખી નાખું છું, કાઇન્ડ, કે આઈ એન ડી, કાઇન્ડ એટલે દયાળુ બરાબર. તો જો કાઇન્ડને લખતા, કાઇન્ડને બદલે સિમિલર ટર્મ, સિમિલર ટર્મ એટલે એના જેવો જ ભરતો શબ્દ, એના જેવો જ અર્થવાળા શબ્દો, તે તમને આટલું બધું લિસ્ટ બતાવે છે. જો ગુડ હાર્ટેડ, ઓપન હાર્ટેડ, લાર્જ હાર્ટેડ, જેન્ટલમેન બરાબર, જેન્ટલી, એ બધા શબ્દો પણ તમે કાઇન્ડના બદલે વાપરી શકો છો. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ. તો આ રીતે તમે તમારું શબ્દ ભંડોળ પણ વધારી શકો છો. તો આજના આ વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આજે આપણે મલ્ટી લેવલ લિસ્ટિંગ, નેસ્ટેડ લિસ્ટિંગ જોયું, સ્પેલિંગ એન્ડ ગ્રામર જોયું, અને સમાનાર્થી શબ્દ માટે થીસોરસ પણ જોયું. એની થિયરી તમે સાથે સાથે વાંચતા રહેજો. હજુ આના પછીના વિડીયોમાં ઓટો કરેક્ટ, ઓટો ટેક્સ્ટ ને બધા વિકલ્પ આપણે જોઈશું.